રાવળ દેવ દાદા આ દોઢ એની ભરી ભાઈ કે કાલ જગત એવું ના કે અહીં ધૂણતા હતા ભાઈ અને તમારા ગામમાં અમંગળ બની ગયું ભાઈ વેલા પરોડિયું ઉડે ભાઈ શું કહું યમરાજને ઝાલા ઊભો રાખીને આવ્યો ભાઈ અને જો વહેલા પરવડીએ ભાઈ ચાર વાગ્યે સમાચાર ના મળે મારું કાયમ માટે ધૂણવાનું બંધ કરી દેવાનું ભાઈ આ વિક્રમસિંહના દીકરાનું વેણ છે ભાઈ શું કહું ભાઈ અને ગોવિંદભા પૂરું તો ધાવણ ધાયું નહીં ભાઈ પણ કદાચ લેજો વાર અમને ગંગાબાઈ ધોરાયા ના ઈના હમશે ભાઈ જો હવાર વહેલા પરવડીએ આ ના બંધ તો એટલે કાયમ માટે ભૂવા પડી બંધ જા ભાઈ હવનું હારું મજા આનંદ બોલું છું ભાઈ અને એ વચન આલું છું કે હારે આયા એમાંથી નહીં એમાંથી કોઈના ઘરે નહીં બને આવું આ વિક્રમસિંહના દીકરાનું વ્યાણ છે ભાઈ વગાડજો ભાઈ રાવળદેવ મોગલ મજા બોલે છે ભાઈ હા દાદા શું કહો ભાઈ અને કદાચ આ લોહીમાં કદાચ કણે કણમાં વ્યાતી છે ને ભાઈ તો એ વખાના પાદર વાળી જ છે ભાઈ જય દાદા પણ જો આજે અહીં આવ્યો છું ભાઈ આ ચમ બોલી રહ્યો છું ભાઈ કે એ બોલતી છે ને હું વિક્રમસિંહનો દીકરો સાંભળતો હોય છું ભાઈ હા દાદા તો આ દેરા હારું આદર્યું છે ભાઈ આ અવસર આદર્યું હશે ભાઈ 15 દાડે આનો હિસાબ કર ભાઈ અને જો બમણું વળતર લઈને આવું મારું અહીંયા આવો નકામો પડે શું કહું ભાઈ કવિરાજ બાપડા બચારા થવાની વેળા આવશે નહીં ભાઈ અને કદાચ નીતિ ન્યાય ધર્મે હાલન ભાઈ 900 ઓરા મારી 70 ને વેતરી નાખ્યા ચેટલા ભાઈ અને કદાચ હવે તો 1700 ની ફોજ હોય ને ભાઈ વિક્રમસિંહના દીકરાની સેના ધણી નાખે ભાઈ એવા મકતરા મારવા આ રાજા ના ઉતરે ભાઈ અને જો કદાચ અહીંયા થવાની આવી પડે ભાઈ અને જો વેલા પરોડીએ ઘોડે પલાણ ના નાખું તો એટલે હું ગંગાબાનો દીકરો મટી જાઉં ભાઈ કવિરાજ રાવળ દેવ હું છલાળા બોલ્યો હતો ભાઈ કે ભાન ભૂલીને કોઈ દાડો વાત કરતો નહીં ભાઈ અને બોલ્યા પછી કવિરાજ બીજું બોલતો નહીં ભાઈ પણ બરોબર જો ઘડિયાળના કટોરે કાંટે હાલતો હોય ભાઈ
તો જીને બાંધી જુઓ જોઈ લે બાર ને 40 જ થતી છે. આ વિક્રમસિંહ ના દીકરાની યુનિવર્સિટી છે ભાઈ, અને આ વિક્રમસિંહ ના દીકરા નું લોહી બને બને છે ભાઈ. શું કઉ છું ભાઈ, જો એક સેકન્ડ આગી પાછી પડે એટલે ધૂણવાન બંધ કરી દેવાનું ભાઈ. નથી કરવી કોઈ ની હાજી રે, આજથી વર્ષો પહેલા અમારી ચારણની અબડા માટે મારો બાપ રાજાજી બાપ ને જેજાજી બાપ ખપી ગયા હતા, પણ અત્યારે પણ અમને એવો ભરો હશે કે અમે ક્યાંક રસ્તામાં અટકાણ ખાલી નામ લઈને ક્યાં ગયો મારો બાપ. એને નથી કરવી કોઈની હાજી રે, કરવો દાદા ભોળિયાને રાજી રે, અને આ દુનિયા સે સામની આસા. પિન્ટુભાઈ વધામ હાથ કે નવ જો તો 11 ના બને ભાઈ. રાવળદેવ કવિરાજ ના વખાણ ચમ કરું છું એ હું કહું ભાઈ. હું બાધા આલું તો હું જોઈ લઉં છું આ કેટલા મહિને બંધ થઈ જશે ભાઈ. શું કહું ભાઈ કે તમારા ભાગમાં નહીં એવું મન ના આવડતું ભાઈ. મારા ઉંમરે એ જ આવી કે જેના ભાગમાં લખ્યું હોય ભાઈ, પણ મારું અવસર ટાણું મારો તહેવાર હતો ભાઈ, એને જુબાન હાચવવાની હતી ભાઈ, એના ઘરે જે હશે મારું પૂરું કરવાનું ભાઈ. શું કહું ભાઈ, પણ અહીંયા પડતું મેલિન ભાઈ, અને મારા અહીંયા કદાચ 10 મિનિટે મોડું થઈ ગયું હોય ભાઈ. એક ગઢવીને દીકરા હોવાના નાતે જોઈને દીકરાની ફરજ નિભાવી કે આવતા વર્ષે આ તમામ ખર્ચો મારો ભાઈ, જોઈને એને ગઢવીની ચારણની ફરજ નિભાવી ભાઈ. અને જો હું રાજપૂતનો દીકરો એમાં પાછું પગલું ભરું તો એટલે ગંગાબાને ખોટ બેસી જાય ભાઈ. શું કહું ભાઈ, 6 મહિનામાં જ ગોવિંદભાઈ કીધું એ બનાવી આલ્યું ભાઈ, અને હવે 6 મહિનામાં એને ના વિચાર્યું હોય ને ભાઈ, એવું જો રળીને દુનિયાનું માર્કેટ ના ફાડી નાખું તો એટલે હું ગંગાબાનો દીકરો મટી જાઉં ભાઈ. એય મને મારા વેણ ની કિંમત છે ઓ ભાઈ, અને જો મારા વેણ માં આવે ને ભાઈ, જો કદાચ લીટો મારું ને આ પાટો બાંધો તો એટલે એના ગોળા નું પાણી ઉકી નાખું ભાઈ. એવા તારા છોરુને તારો આશરો, એ રાજાજી રે 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 મારા તે દાજી, અને જો દે બાપુ એનો વાણો આપો થાય રે ભોળાત ના ભળવી. વધામ 13 ન જોતો 9 કે 11 બનાવી દો, કઈ લેવાનું કઈ આલવાની વાત નહીં રાવળદેવ, પણ એને જગ્યામાં પ્રમાણ માગ્યા નહીં મેં ભર્યા છે ભાઈ. શું કહું ભાઈ, અને જો કદાચ એ 9 વરાની પરંપરા આ હાચવો આવ્યું હોય ભાઈ, શું કહું ભાઈ, જો કદાચ આની પેઢીએ કદાચ 300 વરાની ઊંધાઈ લાગી હોય ને ભાઈ, અને વિક્રમસિંહ નો દીકરો કદાચ ત્રીજું નેતર ખોલન જોઈએ ઊંધે ના ખંચેરી નાખું તો એટલે બાલ પરગડે વળું નક. I'm gonna go.